નમસ્કાર હું સો આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોડેલી ન્યૂઝ નુપુર શર્માના વિરોધમાં બોડેલી અલીપુરા ડોકેલા વિસ્તારની તમામ મુસ્લિમ દુકાનો સજ્જડ બંધ રહી મોહમ્મદ પેગંબર સલ્લાહુ તલમને અપમાનજનક ટિપ્પણીને લઈને નુપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાંધાજનક નિવેદન બદલ નુપુર શર્માના વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઠેર ઠેર બેનર પોસ્ટરો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે બોડેલીમાં ગઈકાલે બોડેલી સીમા સદનમાં પ્રાંત અધિકારી અને મામલતદારને મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે શનિવારે સવારથી જ બોડેલી અલિપુરા ઢોકડાના તમામ મુસ્લિમ સમાજના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને નુપુર શર્માનો વિરોધ નોંધાયો હતો આજે અમે બ સમસ્ત બોડેલી મુસ્લિમ સમાજે એક મિટિંગ કરી હતી અને મિટિંગમાં એવું નક્કી થયેલું કે શુક્રવારે જુમ્માની નમાજ પછી ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું અમે લોકોએ અને બોડેલી શનિવારે સવારથી જ સમસ્ત મુસ્લિમ સમાજની બધી જ દુકાનો અમે લોકોએ બંધ રાખી છે સ્વૈચ્છિક બંધ રાખી છે કે આપણો જે દેશ છે ધર્મ નિરપેક્ષ દેશ છે અનેક ધર્મોનો આપણો દેશ છે ઋષિ મુસ્ ઋષિમુનિઓનો દેશ છે આપણો ધર્મ તમામ ધર્મને માનનારો ધર્મનિરપેક્ષ દેશ છે આ તે દેશને તોડવા માટેની આ ડિબેટોનું જે ષડયંત્ર છે એ ષડયંત્ર તાત્કાલિક બંધ થવું જોઈએ જેનાથી લોકોના મગજમાં વૈમનસ્ય પેદા થાય છે આવી ડિબેટો ના થવી જોઈએ એનો પણ અમુક સખત વિરોધ છે જેના વિરોધમાં બોડેલી મુસ્લિમ સમાજના ટોટલ મુસ્લિમોએ એવું નક્કી કરેલું કે શનિવારે દુકાનો ધંધા રોજગાર તમામ બંધ રાખી આજે અમે લોકોએ બંધ રાખ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે રફીક સુલતાન મારું નામ સામાજિક કાર્યકર છું બોડેલી જો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ